नीचे नीचे आठ एक बच्चे आठ अने आठ कितना करते हैं आठ प्लस आठ मतलब आठ दू सोल बेवारा मतलब आठ दू सोल आठ आठ सोल थी गया चल सोल मात्रा ना मेरो तो सत्तर अठार अने ओगनीस ओगनीस ना नीचे कितना आप मुकाना तो नौ अने बंदी कितनी मुकानी एक लेमा कितनी बंदी है वे एक चलो अभी अपने बड़ा दशक नाम तो गड़वाना चाहिए ए बी ए बी एक बी एक बदा ये मां बंदी हूँ मेरे चलो पहला बंदी एक ले ले एक पची ये मां बी ना कोई त्रोन त्रोन मां बी ना को तो पांच पांच मां बी ना को तो सात सात मां एक ना को तो आठ अने आठ मां नीचे ना बी ना के तो कितना दिया तो दस दिया मिले कुल हाजर संख्या कितनी मिली एक सौ ने नौ हवे आपने चले एप्सन संख्या के लिए બધા એક્શન સંખ્યાનો સરવાળો કરવાનો છે ચાલો એમાં 2 2 ને 1 નાખી તો 3 3 માં 3 નાખી તો 6 6 માં 4 નાખી તો 10 અને 10 માં 2 નાખી તો 12 એટલે એક્શન વિદ્યાર્થી કેટલા થયા તો 12 વિદ્યાર્થીઓ એક્શન છે આ કુલ વિદ્યાર્થીઓ એમાંથી હાજર વિદ્યાર્થીઓ અને આ એક્શન ચાલો હવે નીચે આપણે શું કીધું છે આ ચાર્ટ દરેક વર્ગમાં ના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે બરાબર દરેક વિદ્યાર્થી દરેક વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે ધોરણ 1 ના 2 ના 3 ના 4 ના 5 ના આવી રીતે દરેક વિદ્યાર્થી ચાલો વળી તે હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા પણ બતાવે છે બતાવે ને આ કુલ સંખ્યા આ હાજર અને આ ગેરહાજર વિદ્યાર્થીઓ શાળામાં કુલ કેટલા બાળકો છે ચાલો કેટલા થયા આ કુલ વિદ્યાર્થી 121 બીજો સવાલ હું પૂછું છું આજે કુલ કેટલા બાળકો ગેરહાજર છે ચાલો કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા તો ગેરહાજરમાં કેટલા આવ્યા 12 એટલે કુલ વિદ્યાર્થીઓ 121 એમાંથી 12 એબ્સન્ટ વિદ્યાર્થીઓ છે અને હાજર વિદ્યાર્થીઓ 109 છે ચાલો નીચે જોઈએ હવે ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ બનાવવાનો છે બરાબર ગેરહાજર વિદ્યાર્થીઓ આપેલા હોય તો એનો ચાર્ટ બનાવવાનો જો હવે શું કીધું છે અહીંયા ધોરણ આપેલું છે ધોરણ પહેલું ધોરણ પછી કઈ ધોરણ હતું બીએ એના પછી ત્રણ એના પછી ચાર અને છેલ્લે પાંચ હવે આ ધોરણ આપણે મળી ગયા હવે હું કીધું છે ગેરહાજર વિદ્યાર્થીઓ ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ બનાવવાનો છે હવે જુઓ અહીંયા આ એક નંબર આપેલો છે તમારે અહીંયા જોવાનું એની ગેરહાજર કેટલા છે એક નંબરમાં કેટલા ગેરહાજર છે તો 2 કેટલા વિદ્યાર્થી છે તો 2 એટલે આપણે અહીંયા શું કરવાનું 2 આવી રીતે નો દોરવાના છે બરાબર આ 2 વિદ્યાર્થીઓ આવી રીતે દોરો બરાબર ચાલો હવે ધોરણ 2 માં કેટલા વિદ્યાર્થીઓ એબ્સન્ટ છે 1 અહીંયા એકડો આપેલો છે આ બે ની સામે કેટલા દોરવાના સ્માઈલી એક થેન્ક યુ ચાલો હવે ધોરણ 3 આપેલું છે ધોરણ 3 સામે કેટલા વિદ્યાર્થી એબ્સન્ટ છે ધોરણ 3 માં 3 વિદ્યાર્થીઓ એટલે અહીંયા કેટલા આવશે 1 2 અને 3 આવી રીતે ચાલો થેન્ક યુ આ ધોરણ 3 ધોરણ 4 માં કેટલા છે તો ધોરણ 4 માં ચાલો ધોરણ 4 માં કેટલા વિદ્યાર્થીઓ આપણને આપેલા છે તો ધોરણ 4 માં અહીંયા આપણને 4 વિદ્યાર્થીઓ આપેલા છે એટલે આપણે અહીંયા શું કરીશું 1 2 3 અને 4 આવી રીતે 4 દોરવાના વિદ્યાર્થીઓ એબ્સન્ટ વિદ્યાર્થીઓ 4 છે ચાલો ધોરણ 5 માં કેટલા આપેલા છે તો ધોરણ 5 માં આપણને 2 વિદ્યાર્થીઓ આપેલા છે એટલે આપણે અહીંયા શું કરીશું તો 2 વિદ્યાર્થીઓ લઈશું ચાલો આવી રીતે આપણો આ ચાર્ટ તૈયાર થઈ ગયો ચાલો હવે નીચે શું કીધું છે કે આ ચાર્ટ ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે એટલે આ ચાર્ટમાં આપણને શું જાણવા મળ્યું કે આ ધોરણમાં આટલા
પણ છે દરેક વિદ્યાર્થીઓને આ ચિહ્ન દ્વારા દર્શાવવાના છે આપણે એ પણ કહ્યું છે ચાલો હવે એના પછી ચાર્ટમાં ધોરણ 5 ના ગેરહાજર વિદ્યાર્થી દર્શાવો ચાલો એ પણ આપણે દર્શાવી દીધા ધોરણ 5 માં બે વિદ્યાર્થી એબ્સન હતા આપણે એ અહીંયા દોર્યા છે આપણે પુસ્તકમાં ભરવાની જરૂર નથી બધું આપણે સદ્યપુસ્તકમાં આવશે એટલે ત્યારે હું તમને બધું ફરીથી કરાવીશ ચાલો ચાર્ટ જોઈને ખાલી જગ્યા પૂરો આ ચાર્ટ જોઈને આપણે આ પેજની ખાલી જગ્યા જોવાની છે બધાનું ધ્યાન ક્યાં હોવું જોઈએ ચાલો સરસ વેલી ચાલો સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણમાં દેખાય છે તમને કયા વધારે દેખાય છે તો અહીંયા જે ધોરણ કયું છે તો ચોથું એટલે કેટલા લખવાના તો સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ 4 ધોરણમાં છે એટલે જોવા જો વડે 4 ક્રમાંક પહેલી કલજીયામાં ચાલો બીજી કલજીયા સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણના છે તો સૌથી ઓછા કયા દેખાય છે તો એ કયા દેખાય છે એક જ છે બીજા ધોરણમાં એટલે ધોરણ 2 એટલે બગાડે 2 લખવાનું ચાલો ત્રીજી કલજીયા ધોરણ ખાલી જગ્યામાં 3 વિદ્યાર્થી ગેરહાજર છે આમાં 3 ક્યાં દેખાય છે તમને તો ધોરણ 3 માં દેખાય છે એટલે ખાલી જગ્યામાં જવાબ શું આવશે ધોરણ 3 ધોરણ 3 માં 3 વિદ્યાર્થીઓ જ એબ્સન્ટ છે 4 નંબરની ખાલી જગ્યા ધોરણ 4 અને ધોરણ 5 ના ગેરહાજર વિદ્યાર્થીઓને અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો પહેલા ધોરણ 4 ના લખવાનું ધોરણ 4 માં કેટલા એબ્સન્ટ છે તો ધોરણ 4 માં 4 વિદ્યાર્થીઓ છે ધોરણ 5 માં કેટલા છે તો ધોરણ 5 માં 2 વિદ્યાર્થી એટલે પહેલી ખાલી જગ્યામાં 4 જવાબ અને બીજી ખાલી જગ્યામાં 2 જવાબ છે ચાલો હવે એના પછી આપણે નીચે જોઈશું આમાં સંદેહ કે બધાને ન સમજાય એને ફરીવાર વિડિયો જોઈ લેવાનો અને નિરાતે જોવાનો તો તમને સમજશે કે આ ચાર્ટ કઈ રીતે દોરવાનો આ ચેપ્ટર સૌથી ઈઝીમાં ઈઝી સહેલું છે ચાલો તમારો આ કેટલો લાંબો છે ચાલો આપણે આપણા હાથને આવી રીતે લાંબો રાખીને માપ કરવાનું કે કેટલો આપણો હાથ લાંબો છે ચાર મિત્રોનું જૂથ બનાવો તો ચાર મિત્રોને સાથે લઈને આપણે એક જૂથ બનાવવાનું છે નકામાં કાગળમાંથી કાપડ પટ્ટીઓ કાપી લેવાની વધારાનું કાગળ હોય વેસ્ટમાં જતું હોય એવા કાગળમાંથી આપણે શું કરવાની છે એની પટ્ટી કાપી લેવાની છે પટ્ટીઓ સમાન પહોળે હોવી જોઈએ એક સરખી પહોળી રાખવાની પટ્ટી કાપો પણ બધાની પહોળાઈ કેવી હોવી જોઈએ એક સરખી હોવી જોઈએ દરેક વિદ્યાર્થીઓ આ કાગળની પટ્ટીથી માપો દરેક વિદ્યાર્થીઓ છે એ ચાર વિદ્યાર્થી ઊભા હતા એ ચારે આમ હાથ કરી ઊભા હોય તો એ કાગળની પટ્ટી આપણે ચાર જોઈન્ટ કરી તો એને વડે એને માપ કરવાનું છે કેટલી લાંબી હોય એમ પટ્ટીને કાપો અને તેના પર વિદ્યાર્થીનું નામ લખી રાખો પટ્ટી ઉપર હાથ પટ્ટી વડે હાથને માપી લેવાનો અને કેટલો માપો થાય એ પ્રમાણે વિદ્યાર્થીને એની પર નામ લખીને પર આ વિદ્યાર્થીનો આટલો હાથ થયો એમ ચાલો પેજ ફેરવો એની પાછળ પેજ જોઈએ રોહન જેકોબ અને ગીતાએ પણ તેમના હાથ માપ્યા છે તેમણે તેમની પટ્ટીને બતાવ્યા મુજબ ચોટાડી છે જો નીચે આપણને બતાવેલી છે દેખાય છે તમને ચાર્ટ બનાવેલો છે એમાં જો હાથની લંબાઈ અને રોહન એ પૂછે તો રોહનના હાથની લંબાઈ કેટલી બતાવી 8 સેમી ગીતાની 9 સેમી અને જેકોબની 10 સેમી આવી રીતે 8 9 અને 10 ત્રણેયની અલગ અલગ થઈ કારણ કે હાઈટ કેવી હોય ઊંચા નથી હોય દરેક વિદ્યાર્થી એક સરખા ઊંચા હોતા નથી અને બધા અલગ અલગ નથી હોતા કોઈ કોઈ સરખા પણ હોઈ શકે છે આવી રીતે હોય ને એમાંથી દરેકના હાથની લંબાઈ પણ કોઈના વધારે હોય કોઈની ઓછી હોય એમ દરેકના હાથની લંબાઈ પણ સરખી હોતી નથી એમ હાઈટ એક સરખી હોતી નથી જાડાઈ પણ એક સરખી હોતી નથી બધા અલગ અલગ હોઈ શકે છે તો એમાં દરેકના હાથની લંબાઈ અલગ અલગ છે એકની 8 સેમી એકની 9 સેમી અને એકની 10 સેમી આવી રીતે ત્રણેયની હાથની લંબાઈ અલગ અલગ છે તો અહીંયા નીચે આપણને આપેલી છે રોહન ગીતા અને જેક ચાલો એ જોઈને નીચે ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરવાની છે બરાબર ચાલો ખાલી જગ્યામાં નંબર 1 ઉપર આપણે રાખે સરસ ચાલો જેકોબનો હાથ ગીતાના હાથ કરતા વધુ છે કે ઓછો છે ચાલો જેકોબનો હાથ કેવો છે તો સૌથી વધારે દેખાય છે એટલે પહેલી ખાલી જગ્યામાં જવાબ શું આવે વધુ છે શું કહેવાય ગીતાથી જેકોબનો હાથ વધારે લાંબો છે
ચલો હવે બીજી ખાલી ગયા ગીતાના આટલી લંબાઈ રોહન આટલી લંબાઈ કરતા કેટલી છે રોહન કરતા ગીતા કેટલી છે તો ગીતાનો આટલા બહુ છે રોહન કરતા એટલે આમાં પણ વધુ આવશે બરાબર એટલે એના આટલી લંબાઈ વધુ છે ચાલો 3 નંબર ખાલી જગ્યાનો આ સૌથી લાંબો છે કોનો આ સૌથી લાંબો છે તો જેકો અને નીચે એક છે ખાલી જગ્યાનો આ સૌથી ટૂંકો છે કોનો આ સૌથી ટૂંકો છે તો રોહન તમારા જૂથમાં તમારા મિત્રોની પટ્ટીઓની નીચે ચોટાડો પટ્ટીઓ વચ્ચે જગ્યા રાખો ચાલો બરાબર હવે આપણે જોઈશું અહીંયા એ તમને હું ખાલી સમજૂતી દ્વારા કરાવી દઉં તમારે ગમવાની જરૂર નથી ફક્ત સમજી લો એટલે ચાલશે અહીંયા લખવાનું છે હાથની લંબાઈ અને અહીંયા લખવાનું છે વિદ્યાર્થીઓના નામ શું લખવાનું અહીંયા ચાલો આપણે બે ત્રણ વિદ્યાર્થીના નામ લખી દઈએ મન કુશ પલ વિવાન બરાબર આવી રીતે ચાર વિદ્યાર્થીઓના નામ લેખા છે હવે આપણે જોવાનું છે આ વિદ્યાર્થીના હાથની લંબાઈ કેટલી છે પછી એક બીજો વિદ્યાર્થી છે એનાથી લંબાઈ એનાથી ઓછી છે ચાલો આની લંબાઈ એનાથી પણ ઓછી છે અને આની લંબાઈ છે કે સૌથી વધારે છે ચાલો આની 10 સેમી છે આની 8 આની 6 અને આની 4 આવી રીતે દરેકની લંબાઈ અલગ અલગ છે એટલે આપણે ખાલી આમાં જોવાનું છે બરાબર અને સમજવાનું કે આપણા મિત્રો આવા હોય અને મિત્રના હાથની લંબાઈ માપી હોય તો દરેકની માપની લંબાઈ કેટલી છે તો આની 8 સેમી થઈ 6 સેમી થઈ 4 સેમી થઈ આની 10 સેમી થઈ છે આવી રીતે આપણે શીખવાનું છે આમાં ચાલો હવે સામેના પેજમાં જઈએ બાળકો શાળાએ આવે છે શાળાએ આવો છો તમે પણ જ્યારે શાળા ચાલુ હોય ત્યારે તમે પણ શાળાએ આવો છો એ મોટા ધોરણમાં પણ નાનું બાળકો શાળાએ આવતા હોય છે તો અમુક વિદ્યાર્થીઓ કેવા હોય તો ચાલીને આવતા હોય નજીક હોય તો શું કરે ચાલીને આવે કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈને આવતા હોય છે કેટલાક વિદ્યાર્થીઓ વેનમાં આવતા હોય છે કેટલાક વિદ્યાર્થીઓ બસમાં આવતા હોય છે આવે છે કે નહીં આવી રીતે અલગ અલગ વિદ્યાર્થીઓ સરસ ચાલો હવે આપણે આમાં જોઈશું આમાં શું કહે છે ચિત્ર જુઓ અને કોઠો ભરો આવવાની રીત પહેલી રીત કઈ છે તો ટ્રેક્ટર શું કીધું છે બહુ દૂર રહેતા હોય અને આ વાહન આપણે પણ આમાં બતાવેલું છે જો કે આપણી સ્કૂલમાં તો એવી રીતે ટ્રેક્ટરમાં આવતા નથી પણ આપણે આ પુસ્તકમાં છે એ પ્રમાણે આપણે કરીશું ચાલો પેલા શું કીધું છે આપણે આવવાની રીત કઈ કઈ રીતે આવે છે તે બીજું આપણે કીધું છે બાળકોની સંખ્યા પહેલું નામ આપણને કેવું આવ્યું છે ટ્રેક્ટર એમાં કેટલા વિદ્યાર્થી આવતા હતા 3 ચાલો હવે આપણે જોઈશું બસ ચાલો બસ બસમાં કેટલા વિદ્યાર્થી દેખાય છે આપણને તો 9 દેખાય છે કેટલા છે પછી બીજું કારમાં
એમાં કેટલા દેખાય છે તો ચાર બાળકો સાયકલ પર કેટલા દેખાય છે તો પાંચ વિદ્યાર્થીઓ આપણને સાયકલ દ્વારા દેખાય છે ચાલો પેડલ રિક્ષામાં પેડલ રિક્ષા મારીને એમાં કેટલા દેખાય છે ચાર વિદ્યાર્થીઓ એમાં બેઠેલા દેખાય છે ચાલો હવે ચાલતા કેટલા બાળકો આવે છે ચાલતા આપણને એક બે ત્રણ ચાર છ વિદ્યાર્થીઓ દેખાય છે કેટલા વિદ્યાર્થીઓ છે ચાલતા છ સ્કૂટર પર બે વિદ્યાર્થીઓ ત્રણ ત્રણ સ્કૂટર પર કેટલા છે તો ત્રણ વિદ્યાર્થીઓ સ્કૂટર પર જોવા મળે છે ચાલો હવે ઘોડા ઉપર કેટલા વિદ્યાર્થીઓ છે તો એક વિદ્યાર્થી ઘોડા ઉપર દેખાય છે રિવોલિંગ ચેર પર કેટલા દેખાય છે ચાલો રિવોલિંગ ચેર પર એક સ્ટુડન્ટ દેખાય છે એક વિદ્યાર્થી દેખાય છે બરાબર એટલે આ આપણું આ છે તે ફોટો ભરવાનો કીધો એ ફોટો થઈ ગયો ત્રણ વિદ્યાર્થીઓ ટ્રેક્ટર દ્વારા આવે છે આપણે કોઠામાં ત્રણ લખીએ છીએ ત્રણ લેખા ટ્રેક્ટરમાં કેટલા વિદ્યાર્થી આવ્યા ત્રણ ચાલો આ કોઠામાં આપણે ચાર્ટમાં ટ્રેક્ટર પર ત્રણ ચહેરા દોરીશું જો નીચે આપણને ચાર્ટ બનાવવા દીધો છે હમણાં આપણે જોયું તો એની એવી જ રીતે બસમાં કેટલા આવે છે તો નવ વિદ્યાર્થી તો બસમાં કેટલા ચહેરા દોરવાના નવ ચહેરા દોરવાના પછી ટ્રેક્ટરમાં ત્રણ આવે છે તો કેટલા દોરવાના ત્રણ સાયકલમાં કેટલા આવે છે તો પાંચ દોરવાના રિક્ષામાં કેટલા આવ્યા તો ચાર એટલે અહીંયા ચાર દોરવાના પગવાળા કેટલા છે ચાલીને તો છ તો છ દોરવાના આવી રીતે આપણે એના ચહેરા દોરવાના છે એટલે આપણે અહીંયા દોરીશું નહીં ખાલી સમજવાનું છે સાથે પછી માં આવશે ત્યારે બધું તમને એક એક પ્રશ્ન કરાવીશ ચાલો એના પછી હું પાછળ પેજ ફેરવે ખાલી જગ્યા પૂરો પાછળના પેજ માં આવ્યું છે સૌથી વધુ વિદ્યાર્થીઓ શેમાં આવે છે તો ચાલતા બરાબર આપણે જોઈએ તો આજુબાજુમાં વિદ્યાર્થીઓ હોય તો ચાલતા વિદ્યાર્થીઓ અગિયાર વિદ્યાર્થીઓ છે કેટલા છે ચાલતા વિદ્યાર્થીઓ અગિયાર છે છ ને એટલે સૌથી વધારે વિદ્યાર્થીઓ કયા કયા તો ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ પર આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતા કેટલી છે તો સાયકલ પર કેટલા આવે છે પાંચ અને અહીંયા કેટલા આવે છે અગિયાર તો કઈ વધારે છે તો ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે વધુ છે એટલે આના કરતા આ સંખ્યામાં વધુ હોવાથી જવાબ આવશે વધુ ચાલો એના પછી ગોળ ખાલી જગ્યા પર આવતા વિદ્યાર્થીની સંખ્યા સૌથી ઓછી છે શેમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ દેખાય તમને તો ઘોડા પર અને રિવોલ્વિંગ ચેર બંનેમાં એક એક જ છે એટલે બંને વિદ્યાર્થીઓ ગમે તે લખી શકે ઘોડા દ્વારા અથવા રોલી ચેક દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે તો શું આ સ્માર્ટ ચાર્ટ નથી ફક્ત તેને જોઈને તમને આપણે ઘણું બધું જાણી શકીએ છીએ ચાલો આવા બીજા વધારે સ્માર્ટ ચાર્ટને તૈયાર કરીએ અને બનાવીશું ચાલો હવે નીચે આપણને આપેલું છે મહાવરો તમારી આસપાસની વસ્તુઓ વિશે તમારા પોતાનો ચાર્ટ તૈયાર કરો આજુબાજુની વસ્તુ એટલે આપણે આજુબાજુ શું જોવા મળે આપણને પક્ષીઓ જોવા મળતા હોય કે નહીં જોવા મળતા હોય વૃક્ષો પક્ષીઓ આજુબાજુ ઘણી બધી વસ્તુઓ જોવા મળતી હોય છે જોવો છો તમે તો એનો અહીંયા ચાર્ટ બનાવવાનો કીધો છે જોઈએ હવે આપણે એમાં ચાલો પહેલા આપણે લખીશું પક્ષીઓ હવે એમાં એનો રંગ બરાબર ચાલો જોઈએ
लाल लीलो अने काळो काटलो काळो होय गळे એટલે ત્રણ કલર હોય છે ચાલો મોર ને તો મોર 8 9 રંગના હોય ને પીચામાં એટલે આપણે 8 લખી દઈશું કબૂતર એ માય ત્રણ કલર હોય ચાંચળ હોય પગલ હોય પાંખોમાં બે કલર હોય એટલે ત્રણ કલર લખીશું બરાબર ચાલો આ ચાર્ટ આપણે આપણી જાતે તૈયાર કરવાનો છે કાગળો એક કલરનો છે ચકલી બે કલરની પોપટની ત્રણ કલર છે મોર ને આઠથી વધુ પણ હોય પણ આપણે આઠ લખેલા છે કબૂતર ત્રણ કલર એટલે આપણે આ ચાર્ટ તૈયાર કર્યો હવે આપણે આ કહી કે ચાર્ટને સ્માર્ટ ચાર્ટમાં ચિત્ર સાથે બનાવો તો આપણે એમાં પણ સરસ રીતે બનાવી શકીશું આમાં ત્રણ મોરા બનાવેલા આમાં બે આમાં ત્રણ આમાં આઠ અને આમાં ત્રણ આવી રીતે ચિત્ર ચાર્ટ આપણે બનાવી શકીએ હવે નીચે એવું કીધું છે કયા પક્ષીને સૌથી વધારે રંગ છે સવાલ પૂછો છે વધારે રંગ વાળું કઈ પક્ષી છે તો મોરને સૌથી વધુ રંગ હોય છે એવું કયું પ્રાણી છે કે જેને પાળવું વધારે ગમે છે ચાલો કોને પાળે છે લોકો ગાય ભેંસ બકરી બિલાડી કૂતરા ઘણા બધા પ્રાણીઓ પાળતા હોય છે બરાબર પરંતુ આપણે શહેરમાં રહેતા હોઈએ છીએ આપણી આજુબાજુમાં કોઈ ગાય રે ભેંસ રે એવા પ્રાણીઓ રહી ન શકે રહી શકે એવી જગ્યા નથી આપણી પાસે તો લોકો શું પાળે છે ડોગી કૂતરો પાળે છે ને જોયો છે તમને ઘણા બધા વધારે પૈસાદાર લોકો હોય તે પોતે કૂતરાને પાળતા હોય છે એમના ઘર આંગણે આપણે ગેટ ખોલીએ તો તરત જ એ અવાજ કરવા લાગે ભો ભો કરીને એટલે શું પાળે છે લોકો તો કૂતરાને પાળે છે ચાલો સામેના પેજ ઉપર જોઈશું આપણે શાકભાજી કે તમને જે તમને ગમતી નથી સૌથી વધુ ન ગમતી કઈ શાકભાજી છે તો બાળકોને શું પસંદ ન હોય તો કારેલા કારેલા કેમ પસંદ નથી હોતા તો એનો સ્વાદ કેવો હોય છે કડવો હોય છે અને રીંગણ ઘણા બાળકોને રીંગણ પણ પસંદ હોતું નથી એટલે આ બંને શાક એવા છે કે જે બાળકોને ઓછા પસંદ હોય અથવા પસંદ ન પણ હોય એટલે કારેલા અને રીંગણ તમારા મિત્રને પૂછો અને કોટો પૂર્ણ કરો અણગમતી શાકભાજી હું ચાલો હવે આપણે વર્ગમાં વિદ્યાર્થીઓ બધા બેઠા હોય એમાં આપણે બધા વિદ્યાર્થીઓમાં પૂછવાનું છે અણગમતી શાકભાજી એટલે ન ગમતી બરાબર ચાલો હવે વિદ્યાર્થીઓની સંખ્યા આપણે આપણી રીતે આ
કઈ ચાલો હવે આપણે જોઈશું નીચે પ્રશ્ન 1 પર માં આ ચાર્ટનો ઉપયોગ કરીને નીચેના ચાર્ટમાં ચહેરા દોરો નીચે આપેલો છે એ ચાર્ટમાં ચહેરા દોરવાના છે અડગમની સાપાજીના મથાળે દરેક બાળકના માટે આપણે મોં દોરવાનું છે ચહેરો દોરવાનું બરાબર ઓ સૌથી ઓછા બાળકોને અડગમની સાપાજી કહે છે ગુવા અને સૌથી વધુ અડગમની સાપાજી કહે છે તો કારે કારેલામાં સૌથી વધારે વિદ્યાર્થી હતા અને ગુવામાં સૌથી ઓછા વિદ્યાર્થી છે એટલે પહેલામાં કારેલા અને બીજામાં ગુવા ચાલો નીચે આપણે આપેલું છે કોઈ પણ ચાર શાકભાજીના નામ લખી દેવાના રીંગણ કારેલા ભીંડા અને કોબી જેમાં ઉપર જો રીંગણ છે તેમાં પાંચ ચહેરા દોરવા પડશે કારેલામાં નવ દોરવા પડશે ભીંડામાં ચાર અને કોબીમાં ત્રણ આ રીતે ચહેરા દોરી અને એનો ચાર્ટ તૈયાર કરવાનો છે ચાલો હવે આપણે અહીંયા આપો આ પીરિયડ પૂરો કરીએ છીએ હવે જ્યારે લઈશું ત્યારે આપણે સદ્યપોથીમાં કરીશું હવે સદ્યપોથીમાં જે છે એ બધું પૂરા વિષય પ્રમાણે તમારે પછી પૂરવાનું રહેશે ચાલો બાય